લાડવા તો મરી જાય પણ મારા હણચેલો બધો થયો. રામ રામ જય માતાજી ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? અને હજી 3 વાગ્યા હે, અને હવે કામ પટી ગયું આપણે બધું, અને હવે ગુંદા લાડવા બનાવવાની તૈયારી કરીએ. શિયાળો આવ્યો એટલે શિયાળાનું વસાણું ગુંદા લાડવા. તો ચલો આપણે જોઈએ હવે શું શું આઈટમ શું શું લીધું હો બનાવવા માટે. તો જો આ ગુંદ લીધો હો, કાજુ દળેલો, બદામ, ખસખસ, આ ઘઉંનો કરકરો લોટ, આ ગોળ હો, આ ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, અને શેણનું ટોપરું હમ, અને આ ઘી, આટલી આઈટમ લીધી હે બનાવવા માટે. શિયાળામાં ખાવાની મજા જ આવે, ઠંડી પડે એટલે. અને હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ હે એટલે અત્યારથી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ હવે ગુંદા લાડવા. તો ફ્રેન્ડ્સ, હવે તો ઘી નાખ્યું અને ગોળ નાખી, અને પાયો કરવાનો હો પહેલાં. જો આપણે બધું તો નહીં બતાવીએ. તો ફ્રેન્ડ્સ, સ્ટેન્ડમાં મૂકીને બનાવતો હતો, સ્ટેન્ડ તૂટી ગયું હો. હવે બીજું આ લાવવું પડશે, અને હવે વિડીયો રહી જો અધૂરો. ફ્રેન્ડ્સ, વિડીયો હવે નહીં બનાવ, થોડો બનશે, કારણ કે સ્ટેન્ડ રહી તૂટી ગયું હો. અને સ્ટેન્ડ હોય તો આમ તો ખાવા મૂકીને, પણ સ્ટેન્ડ હવે ભાગી ગયું. તો હવે આપણે થોડું ઘણું બતાવીશું, બધા નહીં બતાવીએ. પણ આ ઘી ગોળનો પાયો કરવા મૂક્યો હો, અને આ બધું નેચા મૂક્યો, અને નેચા ઉતારીને જ પેલું એક કરવું પડશે, નહીં ફાવત નહીં ઉપરતું. તો હેડા ફ્રેન્ડ્સ, મળીએ હવે થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ, જો આપણો ગુંદ તો બની તૈયાર થઈ ગયો હો, અને બધું નાખી દીધું, સરસ મજાનો બની ગયો હો. કાજુ બદામ બધી નાખી અંદર, કોપરું હો, રેડી થઈ જશે. હવે અને વાળી દઈશું આપણે લાડવા. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણા અડધો કલાક થયો, વધારે કોઈ થયું નહીં, બધું તૈયાર જ હતું, એટલે હવે આપણા લાડવા બની જાય ગુંદના. અને હવે ભરી દઈશું આપણે ડબ્બા. લાડવા તો મરી જાય પણ વાહણ ચેલો બધો થયો, તો વાહણ ઘસવા પડશે. હવે રસોડું તો સાફ જ છે, કોઈ બગડી નહીં વધારે લોબું, અને વાસણ થયો એટલે હવે વાસણ ઘસવા પડશે. તો એટલે ફ્રેન્ડ્સ, હવે વાસણ ઘસી દઈએ, મળીએ પછી થોડી વાર રહીને. દરવાજો બંધ કર્યો, તમે ખોલી દો. કપડા પડ્યા ઉપરથી લાવવાનો બધા. કેટલા વાગ્યા? 4 વાગ્યા. તો ફ્રેન્ડ, અહીંયા તો શું બની ગયું? રોટલા રોટલી જે સબ્જી બનાવી હા, મારા માટે રોટલો બનાવ્યો ને, તમામ બધા માટે રોટલી બનાવી. રોટલા રોટલી બે ઓમાં તો અહીં ફૂટી જાય એટલે ઓમાં બનાવવા પડે. ના તો યાદ આવી નહીં, પણ હું તો બહાર જતી નહીં તો કોઈ યાદ આવતી નથી. ત્યાં તો મારા ખાવાનું એટલે ચાલો, તમારે બધા ખાવાનું જ ના ચાલો, મંગાવજો તો આપણે તો ચાલો બધી. શું શું બનાવી? સબ્જી તો ડુંગળી બટાકા બનાવ્યા એક તો, અને પેલી મિક્સ જમવા બે જ સબ્જી બનાવી સબ્જી એટલે આરીએ તો મારા માટે બનાવી રીંગણ ના દોણા ની ડુંગળી બટાકા. આદી બે જા, આદી પપ્પા બે જા, ઓકે ભૂખ લાગી. અને જો રોટલો બનાવીશ મારા માટે તો બાજરીનો, અને રીંગણનું, અને આદિવાન માટે તો બટાકાની ચૂંગળી સબ્જી બનાવી, રોટલી બનાવી, તળેલો મરચો. અહીં
અને હેલો ફ્રેન્ડ્સ, હવે તમારે જમવું હોય તો આવી જાઓ, અમે બી આવી જઈએ. ભૂખ લાગી હવાનો કેટલા વાગે, 9 વાગે છીએ કે 9 વાગે કે નહીં, 9 વાગે નાસ્તો કરે તો તારનું હવે બપોરે તો આપણે જમવાનું બનાવતો નહીં. તો ફ્રેન્ડ્સ જો હોય તો ખાઈ પી લે, અને બધા વાસણ પડ્યા હજુ તો એ બધું ઠેકાણા કરવું પડશે, રસોડામને બધું દૂધ ગરમ કરવાનું. હું અને અસ્તો જો આદિ પપ્પાએ તો પેલું બપોરે તૂટી ગયું તે એના હારી હમું કરી સેલોટેપ ચટાડી છે અને જુગાડ કરીને હારું હમું કરી દીધું, જુગાડ કર્યો અસ્તો. બપોરે હું વિડીયો બનાવું છું, ધબલીને પડ્યું ભાઈ મોબાઈલના અંગે. તે ફ્રેન્ડ્સ હવે બપોરે હું વિડીયો બનાવું, પેલાનો ગુંજનો વિડીયો બનાવી દીધી, બધું ફોનને બંધ પડી. હવે કોઈ હતું એ નહીં કોઈ ફોન નહીં પકડા, હું એકડી હતી એટલે હું તો બનાવું કે ફોન પકડું. આમ તો આ બનાવ હવે સ્ટેન્ડમાં બનાવતી હોય મને પડ્યું ભાઈ. હવે તે આદિ પપ્પાએ તો હમું કરી દીધું હોય, હવે કોમ થઈ ગયું આપણો. ફ્રેન્ડ્સ જો રાતના વાગે હવા લઉં, અને હવા તો આજ તો આપણે તો કોઈ થોડો આરામ કર્યો નહીં, આજ તો આખો દિવસ કોમમાં જ્યો હો. તો આજ તો વહેલી વહેલી હું ગાવા હો, અને કારણ આદિભાઈને તો આદિભાઈ કરો લેસિંગ કરવા બેઠા. આદિ વચવાનું નતું, હા વચ્યું હું લેસિંગ કરો કે વાંચ્યું વાંચ્યા. તમે કરો હતા પિક્ચર વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. મળશું હવે કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.